વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ માં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ 7 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 18 દૂષિત પાણીની વાર્તા ગત વિડિયોમાં આપણે પ્રદૂષિત પાણી સારવાર કઈ રીતે કરવી તેની વાત કરી જેની અંદર આપણે ચાર ટેસ્ટ લીધી કસ્ટડી લીધી અને અલગ અલગ પ્રક્રિયા વાયુની પ્રક્રિયા ઘન કચરો દૂર કરીને ક્લોરિન ઉમેરીને કેવી ગંધ આવે છે કેવું દેખાય છે તે વસ્તુ જોઈ હવે મેઇન વસ્તુ કે જે સીવેજ વાળું પાણી છે જે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આપણે આખું સમજવાનું છે તો આ જે આકૃતિ દર્શાવી છે તેનું બોર્ડ ઉપર અને હાલ તમારી સ્ક્રીન ઉપર પણ જે આકૃતિ જે છે તે હું દર્શાવી રહ્યો છું જેથી તમને વધારે ખ્યાલ આવે કે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કઈ રીતે થાય છે તો આપણે એ ભણવાનું છે તો કે આની અંદર આપણે બીજું અશુદ્ધ નથી કરવાનું અશુદ્ધ પાણીને શુદ્ધ કરવાનું આ આખો પ્લાન છે તમારા શહેર કે નગરપાલિકાઓ હોય બહારના વિસ્તારમાં જગટરોની લાઈન છે અહીંયા છોડવામાં આવે છે વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાસે તેમાં અશુદ્ધ પાણી કચરાવાળું પાણી કોથળીવાળું પાણી પ્રાણીઓના મૃતદેહવાળું પાણી બધું જ આવે છે જે સ્ક્રીનમાંથી એટલે કે બહાર સ્ક્રીનમાંથી પસાર થાય છે ત્યાંથી પસાર થઈને પાણી એટલે સાદી ભાષામાં આપણે શીખી લઈએ પછી આપણું તમને વ્યવસ્થિત સમજાય ત્યારબાદ તે પાણી અહીંયા આવે છે અને તે પાણીમાં જે ઘન કચરો હોય છે તે નીચે બેસી જાય છે અને પાછું તે અહીંયા આવે છે અને અહીંયા આવીને બાર સ્ક્રીન એટલે સ્ટ્રીમર વડે ઘન કચરો જે છે તેને અલગ થાય છે તે નીચે આવે છે અને શુદ્ધ પાણી પાછું અહીંયા આવે છે તેમાં હવા પસાર કરવામાં આવે છે ત્યાર પછી બીજી નિસર્ગિક ટાંકી આવે તેમાં પાછો ઘન કચરો જે છે તે અજારક અને જારક શોષણના કારણે પાછું નીચે બેસી જાય છે હવા પસાર કરે ફરીથી તે તો એ ઘન કચરો જે છે બાયોગેસ સ્વરૂપે આપણને મળે છે ત્યાર પછી પાછું તે અહીંયા અંતે તે પાણી જે છે તે શુદ્ધ થાય છે અને સમુદ્ર અને નદી તરફ વહી જાય છે સ્વચ્છ પાણી મળે છે આ જ વસ્તુ આપવું આપણે એક ટોપિક વાઇઝ આપણે સમજતા જઈએ એટલે આપણે વધારે ખ્યાલ આવે તો આની અંદર આપણે કીધું પ્રદૂષિત પાણીના શુદ્ધિકરણની પ્રક્રિયામાં ભૌતિક રાસાયણિક અને જૈવિક પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે આમાં ભૌતિક રાસાયણિક અને જૈવિક પ્રક્રિયાઓ જે પ્રદૂષિત પાણીને દૂષિત કરતા ભૌતિક અને રાસાયણિક જૈવિક ઘટકોને દૂર કરે છે જે શું કરે છે પ્રદૂષિત પાણીને દૂષિત કરતા એટલે જે પ્રદૂષિત પાણી હોય એને દૂષિત કરતા હોય તો તેને ભૌતિક અને રાસાયણિક જૈવિક ઘટકો દૂર કરે છે હવે સૌપ્રથમ હવે આપણું વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ થયું તો સૌપ્રથમ પ્રદૂષિત પાણીને બાર સ્ક્રીન એટલે કે યાંત્રિક ફિલ્ટરમાંથી પસાર કરવામાં આવે છે સૌપ્રથમ કરવામાં આવે છે સૌપ્રથમ પાણી બાર સ્ટીક એટલે કે યાંત્રિક ફિલ્ટર પસાર કરવામાં આવે છે તેમાં મોટી વસ્તુઓ જેવી કે લાકડીઓ પ્લાસ્ટિકની કોથળી સીથરા લાકડી ટાંકી છે
હવે આ ટાંકીની અંદર અહીંયાથી પાણી આવી રહ્યું છે આ જે બાર સ્ક્રીન છે આ બાર સ્ક્રીન થી નથી આ પાણીને કોથળી કે સિંથરા કે લાકડી હોય એને પસાર કરવા દેતી નથી અને પછીનું પાણી જે છે એ અહીંયાથી સીધું બીજી ટાંકીમાં આવી જાય છે આ પહેલી જ આપણે એટલે કે બાર સ્ક્રીનમાંથી જે કચરો જે આવે છે કે લાકડી વાળો હોય સિંથરા વાળો હોય કે પ્લાસ્ટિક વાળો હોય આવો બધો કચરો હોય છે તો તે પહેલા શું કરે કે તે બાર સ્ક્રીનમાં જઈ એટલે કે બાર સ્ક્રીનમાં જેવું જાય ને તરત જ શું થાય છે તો કે તે તરત બાર સ્ક્રીનમાં જે સિંથરા લાકડી પ્લાસ્ટિકની વસ્તુઓ શું થઈ જાય છે તો કે દૂર થઈ જાય છે હાથનું માલ વગેરે દૂર કરી શકાય છે આ બાર સ્ક્રીન જે હોય છે ને આ બાર સ્ક્રીન આવી રીતે પણ હોય અને બીજી રીતે પણ દર્શાવવું તો આવી રીતે પણ હોય છે જેમ તો આ બાર સ્ક્રીનમાંથી તે પસાર થઈ શકતું નથી આ પહેલો તબક્કો વાત હવે બીજાની વાત કરીએ જો આ બાર સ્ક્રીનમાંથી પાણી પસાર થઈ હવે પાણી પછી ઔષાદન ટાંકી એટલે તેમાં કાકડી અને રેતી દૂર કરનારી ટાંકીમાં જાય છે હવે પાણી પછી ઔષાદન આની અંદર પાણીના પ્રવાહને ઝડપથી ઝડપ હોય એટલે ઓછી કરી દેવામાં આવે પાણીના પ્રવાહને ઓછો કરવામાં આવે છે એમાં જે પાણીનો પ્રવાહ જે હોય છે ને તે તરત ધીમો કરવામાં આવે અને પાણીના પ્રવાહને જેવો ધીમો જેથી કાકડી રેતી પથ્થર વગેરે નીચે લઈ જાય જેથી કાકડી રેતી અને પથ્થર નીચે ઉત્પાદન ટાંકી જે છે તેની અંદર નીચે 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 જો આપણે આગળ લીધો તો આ જે પાણી છે પહેલા આ બાર સ્ક્રીન માંથી આપણે અહીંયા આવે છે તો આની અંદર પાણી જે ઉતારે તો પ્રવાહ આવતી ન હોય જવા એટલે જે મોટી મોટી કાકડી એની રેતી હોય ને એ શું થાય છે તો કે તે નીચે બેસી જાય છે તરત શું થાય તો કે તે ધીમે ધીમે નીચે લેવા ત્યાર પછી ત્રીજી વસ્તુ આપણે ત્યારબાદ પાણીને મોટા ટાંકામાં ભરવામાં આવે છે હવે ત્યાર પછી શું કરવામાં આવે છે જે મોટો ટાંકો હોય છે એટલે કે પાણીને મોટા ટાંકામાં ભરવામાં આવે પાણી જે છે તે પાણીને મોટો ટાંકો હોય છે તે મોટા ટાંકામાં ભરવામાં આવે છે જ્યાં મધ્ય ભાગ તરફ છે ધરેલો હોય છે જેનો મધ્ય ભાગ શું હોય છે જેનો મધ્ય ભાગ જે હોય છે તે મધ્ય ભાગ હોય છે તે મધ્ય ભાગ છે ધરેલો હોય છે હવે મળ જેવા નકામા પદાર્થ તળિયે બેસી જાય છે આમાં શું થાય છે મળ જેવા નકામા પદાર્થો જે છે કે મળ જેવા નકામા પદાર્થ નીચે બેસી જાય છે મળ જેવા નકામા પદાર્થો હોય છે તે શું થાય છે કે તે ટાંકી જે હોય છે તેની અંદર શું થઈ જાય છે તો કે નીચે બેસી જાય છે અને સ્ક્રીમર દ્વારા દૂર કરાય છે જેને કાદવ કહેવામાં આવે છે અને સ્ક્રીમર
સ્ક્રીમર દ્વારા શું થાય સીધો જે કાર્ડો છે એને દૂર કરે સીધો જાય બાયોગેસ પ્લાન્ટમાં નીચે આવી જાય છે જેને શું કરવામાં આવે છે દૂર કરવામાં આવે છે જેને કાર્ડો સ્ક્રીમર દ્વારા તરતા ઘન પદાર્થો જેવા કે તેલ ચરબી જેવા પદાર્થોને પણ દૂર કરવામાં આવે છે તે જેવા ચરબી કાદવ ને અલગ ટાંકામાં અજાર બે કરી કાદવ હોય છે તેને અજ અલગ ટાંકામાં પાછો ફરીથી હવા પસાર કરવાનો સમજશું તો કે તેમાં કાદવ જે છે કાદવને અલગ ટાંકામાં અજારક બેક્ટેરિયા દ્વારા કોહવા માટે લેવામાં આવે છે અને આ પ્રક્રિયાથી મળતો બાયોગેસ ઇંધણ ગેસ અને વીજળી ઉત્પાદન માટે ઉપયોગ થાય હવે આ કાદવને શું અલગ ટાંકામાં લઈ લેવામાં આવે એમાં અજારક શોષણ માટે તેને કોહવામાં આવે છે તેમાં ઇંધણ માટે બાયોગેસ મળે છે અને વીજળી પણ ઉત્પન્ન થાય છે અને જેને આપણે ખાતર તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ ત્યાર પછી તો હવે આખી અને આકૃતિ અલગથી દોરીને દર્શાવું તમને તો વધારે ખ્યાલ આવે તો આ જોઈએ તો સૌ પ્રથમ મેં તમને એવું કીધું કે એક ટાંકી ટાંકીની વાત કરીએ છીએ આવી રીતે ટાંકી હોય છે અને તેનો નીચેનો ભાગ આવી રીતે ઉપસેલો હોય બેઠેલો હોય છે જેથી આની અંદર આ કચરો જે છે તે અહીંયાથી પાણી આવે છે અને અહીંયા સ્ક્રીમર હોય છે આવી રીતે તો કે આ સ્ક્રીમર દ્વારા શું થાય છે કે આ સ્ક્રીમર દ્વારા જે વધારાનું પાણી છે તે કાદવ વાળું પાણી ક્યાં આવે છે આ ટાંકામાં આવે છે ચરબીયુક્ત પાણી અને કાદવ વાળું ઘન કચરો મોલ છે તેને આ ટાંકામાં લઈએ છીએ ત્યાર પછી સ્ક્રેપર દ્વારા મળને પણ દૂર કરાય છે તો કે આ સ્ક્રેપર જે છે અહીંયા હોય છે એટલે એ જે પાણી હોય છે તે પાણી સ્ક્રેપર દ્વારા આ ટાંકામાં જાય છે અહીં ટાંકો હોય છે એટલે કે આ બાયોગેસ વાળોમાં જાય છે અને તે સ્ક્રેપર દ્વારા કાદવને દૂર કરવામાં આવે છે છેલ્લે અંતે આપણને શું મળે છે કાદવ અને બાયોગેસ તરીકે આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ જે આ ટાંકીની વાત કરીએ છીએ હવે આમાંથી પાણી પસાર થઈને આ ટાંકી નાખ્યું તો હવે શું થાય તે છે તો તેની અંદર આપણે જોવા જઈએ તો શુદ્ધિકરણ પામેલ પાણીમાં હવા ઉમેરવામાં આવે છે શું થાય છે કે શુદ્ધિકરણ પામેલ પાણીમાં હવા શુદ્ધિકરણ જે પામેલ પાણી છે તેમાં હવા ઉમેરવા જેથી જારક બેક્ટેરિયા વૃદ્ધિ પામે છે તેથી શું થાય છે તો કે જારક બેક્ટેરિયા જારક બેક્ટેરિયા જે છે એ તરત શું થાય છે તો કે વૃદ્ધિ પામે છે આ બેક્ટેરિયાની મદદથી મનુષ્યનું મળ ખોરાકનો કચરો સાબુયુક્ત કચરો બીજા અનિચ્છિત પદાર્થોનું વિઘટન પામે તો કે બીજી ટાંકી આપણે જોઈએ હવા પસાર કરી મનુષ્યના મળમૂત્ર હોય ખોરાકનો કચરો હોય સાબુયુક્ત કચરો હોય બીજા અનિચ્છનીય પદાર્થોનું શું થાય છે વિઘટન થાય છે અને તરત જ તે ફરીથી શું થાય છે તો કે નીચે બેસવા લાગે છે આ ટાંકીમાં ફરીથી શું થાય છે તો કે વિઘટન થાય છે અને શુદ્ધિકરણ પામેલ હોય છે ત્યાર પછી
કેટલા કલાકો પછી કેટલા કલાકો પછી નિલંબિત બેક્ટેરિયા ટાંકામાં તળિયે એકઠા થાય છે એટલે આ બેક્ટેરિયા જે છે તે ઊંચે જાય છે નિલંબિત દ્રવ્ય એટલે ખબર છે બેક્ટેરિયા એટલે આપણને ખ્યાલ છે તો જેને ક્રિયાશીલ કાદવ કહે છે જેને શું કહેવાય છે આ બધું એકઠો થાય છે એને ક્રિયાશીલ કાદવ કહે છે ક્રિયાશીલ કાદવ જેને શું કહેવામાં આવે છે કે જેને ક્રિયાશીલ કાદવ કહેવામાં આવે છે ત્યારબાદ ઉપરથી પાણી દૂર કરવામાં આવે છે આ પાણી જે છે તે શીખવામાં ઉપરથી પાણીને શું કરવામાં આવે છે ઉપરથી પાણીને દૂર કરવામાં આવે છે ક્રિયાશીલ કાદવમાં 57% પાણી ક્રિયાશીલ કાદવ હોય એની અંદર 57% પાણી હોય છે અને હવે પાણીને રેતીની સુકવણીની પથારીમાં અથવા મશીન દ્વારા દૂર કરવામાં આવે 57% પાણી હોય એટલે મશીનો દ્વારા અથવા રેતીની સુકવણી દ્વારા કરવામાં આવે છે તે દૂર કરવામાં આવે છે હવે તમે જુઓ તો બાર સ્ટ્રીમથી લઈ અને બાયોગેસ સુધી એટલે કે બાયોગેસ એટલે કે આપણે જે વેસ્ટ પાણી હતું તેનો આપણે કેવી રીતે ઉપયોગ કર્યો અને એ પાણી વેસ્ટ છે તેને આપણે બાયોગેસ ઇંધણ તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ અને તમે જુઓ તો જે ગંદુ પાણી છે તેના કેટલા બધા આપણા માટે ફાયદા છે તો કે સુકાયેલા કાગળને ખાતર તરીકે પણ વપરાય છે ક્રિયાશીલ કાગળ 57% પાણી અને રેતીની સુકવણી દ્વારા અથવા યંત્રો દ્વારા મશીનો દ્વારા સુકવામાં એનો ખાતર તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ જમીનમાં પોષક દ્રવ્યો અને કાર્બનિક પદાર્થો પણ ઉમેરાય છે એટલે હવે ત્યાર પછી ક્રિયાશીલ પામેલ પાણી ખૂબ જ ઓછો કાર્બનિક પદાર્થ અને કાર્બનિક પદાર્થો અને વિલંબિત દ્રવ્યો હોય છે હવે તેને સમુદ્ર અને નદીની અથવા તળાવ કે જમીન પર છોડવામાં આવે છે અને કુદરતી રીતે ફરીથી શું થઈ જાય છે તે શુદ્ધ થઈ જાય છે કુદરતી રીતે તે શું થઈ જાય છે ફરીથી શુદ્ધ થઈ જાય છે કેટલીક વાર પાણીને મુક્ત કરતા પહેલા જંતુરહિત બનાવવા માટે તેની અંદર ક્લોરિન અથવા ઓઝોન જેવા રસાયણો પણ ઉમેરવામાં આવે છે આ જે છે તે આપણું વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે તમને હવે ખ્યાલ આવી ગયો કે બાર સ્ટ્રીમમાં પાણી જાય ત્યાર પછી ઔષધન ટાંકીમાં જાય તેમાં ઘનકચરો નીચે બેસી જાય ત્યાર પછી આમાં આવે શ્રીમદ દ્વારા મળ અને મૂત્ર ચરબીયુક્ત પદાર્થો દૂર થાય કાદવ થાય અને કાદવ કહે તે બાયોગેસમાં જાય છે ત્યાર પછી હવા ઉમેરવામાં આવે એટલે ચાર બેક્ટેરિયા જેવા મળ મૂત્ર જે છે એ શું થાય કે વૃદ્ધિ પામે વિઘટન પામે ફરીથી નીચે બેસી જાય એટલે આ ક્રિયાશીલ કાદવ છે જેમાં 57% પાણી હોય છે એ કાદવને સૂકવવામાં આવે છે અને ત્યાર પછી ઉપરથી પાણી લઈ લેવામાં આવે છે તેને સમુદ્ર અને નદીમાં શું કરવામાં આવે છે છોડી દેવામાં આવે છે આ આપણી વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે જે આપણા માટે બહુ જ ઉપયોગી છે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એક જાગૃત નાગરિક બનવા શું કરી શકીએ છીએ તેની વાત કરીશું થેન્ક યુ